मन की बात ना 100મા કાર્યક્રમની રૂપરેખા આપતા ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણે જણાવ્યું, આવતીકાલે 70 થી વધુ જગ્યાએ શહેરમાં કાર્યક્રમ કરવામાં આવશે। વેપારી મંડળ, વકીલ મંડળ, ડોક્ટર સહિતના અનેક સેવાકીય સંસ્થા જોડાશે। વધુમાં શહેર પ્રમુખ તે પણ જાણકારી આપી કે આપણા જ શહેરને વિકાસ વર્તુળ ટ્રસ્ટ અને પુસ્તક પરબ બંને સંસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યપાલના હસ્તે મોમેન્ટો આપવામાં આવ્યો। વિકાસ વર્તુળ ટ્રસ્ટના પ્રતિનિધિઓની આવતીકાલે ગાંધીનગર ખાતે ઉપસ્થિતિ રહેશે। ભાવનગર સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ, ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ, મેયર કીર્તિબેન દાણીધરિયા, સંગઠનના પદાધિકારીઓ સહિત શહેરની વિવિધ સંસ્થાના લોકો આવતીકાલે મન કી બાતના 100મા કાર્યક્રમમાં જોડાશે। આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા ત્યાર પછીના સમયથી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતના કાર્યક્રમનું આયોજન કરે છે। આ મન કી બાતના કાર્યક્રમમાં દેશ અને દુનિયાની રત્નાત્મક બાબતો, વિશેષ બાબતોનો ઉલ્લેખ થતો હોય છે। એના ભાગરૂપે આવતીકાલે એટલે કે એપ્રિલના છેલ્લા રવિવારે મન કી બાતનો કાર્યક્રમ છે। સમગ્ર શહેરના 496 બૂથોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। દરેક શક્તિ કેન્દ્રમાં એક બૂથમાં 100થી વધારે લોકો ઉપસ્થિત રહે એવું આયોજન કર્યું। વિશેષ કાર્યક્રમો રૂપે 67 કાર્યક્રમો કરવાના છે। વૃદ્ધાશ્રમ હોય, ચેમ્બર ઓફ કોમર્સ હોય, વકીલો દ્વારા હોય, ડૉક્ટરો દ્વારા હોય, મહિલાઓ દ્વારા હોય, આવા વિશેષ કાર્યક્રમો જુદી જુદી જાહેર જગ્યાઓ પર થવાના છે। સાથે સાથે આપણી માટે સૌની ગૌરવની બાબત એ છે કે આ મન કી બાતના કાર્યક્રમમાં ભાવનગરની બે સંસ્થાઓનો આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો, વિકાસ વર્તુળ ટ્રસ્ટ અને પુસ્તક પરબ, જેને લઈ અને 5 દિવસ પહેલાં આ બંને સંસ્થાના પ્રતિનિધિઓને ગાંધીનગર ખાતે બોલાવી માનનીય મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને મહામહિમ રાજ્યપાલ દ્વારા મોમેન્ટો આપી આ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું છે। એમાંની એક સંસ્થા એટલે કે વિકાસ વર્તુળ ટ્રસ્ટને દિલ્હી ખાતે ગઈ 26મી તારીખે માનનીય દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, એમાં ઉપસ્થિત રહેવાનું થયું અને આવતીકાલે એ સંસ્થાના પ્રતિનિધિઓ ગાંધીનગર ખાતે પણ ઉપસ્થિત રહેવાના છે। અહીંયા અમારા સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, મેયરશ્રી સહિત કોર્પોરેશનના સૌ પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને વિવિધ જવાબદારીઓ વહન કરતા સૌ લોકો આ મન કી બાતના 100મા એપિસોડમાં જોડાવાના છે। લોકોમાં, વેપારીઓમાં અને સંસ્થાઓમાં આ કાર્યક્રમ બાબતે ખૂબ ઉત્સાહ અને અમને સહયોગ મળ્યો છે। આવતીકાલે આ સરસ રીતે સંપન્ન થાય એવી અમારી સૌની વિનંતી છે। આપ સૌ પણ આમાં સહભાગી થાઓ, અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો આભાર, ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર।